હે ફ્રેન્ડ્સ, એ મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છે નવેમ્બરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ 15 તારીખથી આજ સુધીના 1st to 15, એટલે કે 1 થી 15 તારીખના પહેલાંથી જ વિડીયો મૂકવામાં આવ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. મિત્રો, તો મારી સાથે બધા સોલ્વ કરશે આ બધા ક્વિઝ અને કમેન્ટ બોક્સમાં મને જણાવશે કેટલા રાઈટ થયા છે. ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. ઇસરોએ G-SAT-29 સેટેલાઇટને અવકાશમાં લોન્ચ કર્યું. G-SAT-29 કયા પ્રકારનો ઉપગ્રહ છે? તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કે મીન્સ G-SAT-29 બહુ ન્યૂઝમાં હતું. G-SAT-29 ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત ઉચ્ચ થ્રુપુટ સંચાર ઉપગ્રહ છે, એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટ છે. એટલે એનો આન્સર આવશે ટેલિકમ્યુનિકેશન, દૂરસંચાર, રાઈટ. આ મિશનનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ સંસાધન કેન્દ્રોને હાઈ સ્પીડ બેન્ડવિથ પૂરો પાડવાનો છે. તો બી એનો આન્સર છે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ ભારતના પ્રથમ યુથ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાઝ ફર્સ્ટ યુથ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે હિમા દાસને નિમણૂક કરવામાં આવી છે. હિમા દાસ કોણ છે? એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ, સ્પ્રિન્ટ રનર છે હિમા દાસ, અને આસામના છે. મિત્રો, યાદ રાખવું, આસામના છે, સ્પ્રિન્ટ રનર છે. તે આપણા ભારતના પ્રથમ યુથ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે યુનિસેફના, ઓકે, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડના. અને એ બધા જેટલા પણ આના પહેલ છે, કેમ્પેન છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડના, એને સપોર્ટ કરશે, પ્રોત્સાહન આપશે. તો સી આન્સર છે હિમા દાસ. ભારતના પ્રજાસત્તાક દિવસ પરેડ, આપણા રિપબ્લિક ડે 2019 માટે કયા દેશના પ્રમુખ મુખ્ય મહેમાન બનશે? હવે 2019ના દિવસે, પ્રજાસત્તાકના દિવસે કયા દેશના પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ આવવાના છે? એનો આન્સર છે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ કોણ છે? સાયરિલ રામાફોસા. હમણાં બન્યા છે, રાઈટ, જેકબ ઝુમાના જગા પર આ બન્યા હતા સાયરિલ રામાફોસા, એ આવવાના છે. અની સાથે એ સેકન્ડ લીડર છે સાઉથ આફ્રિકાના. પહેલાં કોણ હતા? નેલ્સન મંડેલા આવ્યા હતા, ભૂતપૂર્વ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા 1995માં આવ્યા હતા. પહેલાં એ હતા, હવે સેકન્ડ આ છે સાયરિલ રામાફોસા આવવાના છે સાઉથ આફ્રિકાના. ડી એનો આન્સર છે. યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ UNSCA કયા આફ્રિકન દેશના સામે પ્રતિબંધ ઉઠાવી લીધા છે? લિફ્ટેડ ધ સેન્કશન્સ અગેન્સ્ટ વિચ કન્ટ્રી? કયા કન્ટ્રી? એનો આન્સર છે ઇરિત્રિયા. બી આન્સર છે એનો યુનાઇટેડ નેશન્સ ઇથિયોપિયા અને અન્ય પડોશી દેશો સાથેના સંબંધોના લીધે અરિત્રિયા સામે સર્વસંપત્તિ ઉઠાવી લીધેલા પ્રતિબંધોને મત આપ્યો, પરંતુ સોમાલિયા પર શસ્ત્રોની પ્રતિબંધ મૂકી છે હજી પણ, રાઈટ. તો ઇરિત્રિયા એનો આન્સર છે બી. હવે મિત્રો, તમારું હોમવર્ક છે મને કરીને આપવાનું છે, UNSCEના પરમનન્ટ મેમ્બર્સ કયા કયા છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. UNSCEના પરમનન્ટ મેમ્બર્સ કયા કયા છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રાષ્ટ્રીય પ્રેસ દિવસ દર વર્ષે ભારતમાં કઈ તારીખે ઉજવાય છે? રાષ્ટ્રીય પ્રેસ દિવસ દર વર્ષે નવેમ્બર 16 ઉજવાય છે. 16th of November નેશનલ પ્રેસ ડે ઉજવાય છે. રાષ્ટ્રીય પ્રેસ ડે 16 નવેમ્બર ભારતમાં એક મફત અને જવાબદાર પ્રેસનો પ્રતીક છે. ફ્રી અને જવાબદાર, રેસ્પોન્સિબલ, રાઈટ, રેસ્પોન્સિબલ પ્રેસનો પ્રતીક છે. આ તે દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા PCI ને નૈતિક વોચડોગ તરીકે કાર્ય કરવાનું શરૂ કર્યું, જેથી આ શક્તિશાળી માધ્યમથી પ્રેસના ઉચ્ચ ધોરણોને જાળવી રખાય, રાઈટ. તો 16th of November એનો આન્સર છે. નીચેના શબ્દોમાંથી ઓક્સફોર્ડ શબ્દકોશ દ્વારા કયા શબ્દોને વર્ડ ઓફ ધ યર 2018 માટે પસંદ કરવામાં આવ્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સફોર્ડ ડિક્શનરીમાંથી વર્ડ ઓફ ધ યર 2018 કયું ચૂઝ કરવામાં આવ્યું છે? આન્સર છે ટોક્સિક. ટોક્સિક એટલે કે ઝેરી પદાર્થો, રાઈટ, પોઈઝનસને ટોક્સિક કહેવામાં આવે છે. તો આન્સર છે ડી. NLFT અને ATTF આતંકવાદી જૂથો પર પ્રતિબંધ નક્કી કરવા યુનિયન ગવર્મેન્ટે બેન્ચની રચના કરી છે.
આ બે જૂથો કયા રાજ્યના છે? મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે બહુ જ આ બંને જે છે જૂથો, આતંકવાદી જૂથો અને આ એક ગેરકાનૂની સંગઠન પણ છે મિત્રો, રાઈટ? એનું ફૂલ ફોર્મ છે નેશનલ, ક્યારેક ક્યારેક ફૂલ ફોર્મ પણ પૂછી આવે, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, રાઈટ? અને બીજું છે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, એટલે આ કાના છે બે જૂથો? ત્રિપુરાના છે, એ આન્સર છે આનો. ત્રિપુરાના બે બળવાખોર જૂથો તેમની હિંસક અને વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે અને એમનો ઉદ્દેશ્ય શું છે? સ્વતંત્ર રાષ્ટ્રની સ્થાપના કરવાનું એમનું ઉદ્દેશ્ય છે આ બંનેનો, રાઈટ? અને આ એક ગેરકાનૂની સંગઠન પણ છે, તો ત્રિપુરા આનો આન્સર છે. કયા રાજ્ય તાજેતરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC કહેવામાં આવે છે, સોશિયલી એન્ડ એડ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ, રાઈટ, એ નામની નવી કેટેગરી હેઠળ આરક્ષણ મંજૂર કર્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે SCBCના અંદર કોણે, કયા રાજ્યએ આરક્ષણ મંજૂર કર્યું છે? એનો આન્સર છે મહારાષ્ટ્રએ. મહારાષ્ટ્રમાં એવી કઈ કમ્યુનિટી છે? મરાઠા કમ્યુનિટી, રાઈટ? મરાઠા કમ્યુનિટી, મરાઠા સમુદાય જે છે તેને SCBC કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં, સોશિયલી એન્ડ એડ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. રાજ્યના મરાઠા સમુદાય રાજ્યની વસ્તીના 30%થી પણ વધુ છે, રાઈટ? એટલે સોશિયલી એટલે SCBCમાં મંજૂર કરવામાં આવી છે અને આરક્ષણ પણ મંજૂર કર્યું છે. મહારાષ્ટ્ર આન્સર છે. નીચેનામાંથી કયા રાજ્યોએ કાયદેસર રીતે હુક્કા પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે? જે હુક્કા અને સિગરેટ ને એવું બધું પીતા હોય છે એનું એક પાર્લર હોય છે, રાઈટ? તો કાયદેસર રીતે હુક્કા પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે કયા રાજ્યો છે? પહેલું છે મહારાષ્ટ્રએ કર્યું હતું, સેકન્ડ ગુજરાતે કર્યું હતું અને થર્ડ પંજાબે કર્યું હતું, એટલે ઓલ ઓફ ધેમ, ઉપરના બધા જ ડી આન્સર છે એનો. ભારતના પ્રથમ શ્રી વિશ્વકર્મા સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થપાશે? શ્રી વિશ્વકર્મા સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી હરિયાણામાં સ્થાપવામાં આવ્યું છે. કયા ગામમાં? દુધોલા ગામમાં. દુધોલા ગામ પલવલ જિલ્લામાં, રાઈટ, હરિયાણામાં સ્થાપવામાં આવશે. અને આ જે યુનિવર્સિટી છે તે શું કરશે? યુવાનોને કુશળતા તાલીમ આપશે અને સ્વરોજગાર રહેવાની પ્રેરણા પણ આપશે. તો બી એનો આન્સર છે. શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી એવોર્ડ કોને મળ્યો છે? ઇન્દિરા ગાંધી એવોર્ડ પર્યાવરણીય શિક્ષણ અને સંરક્ષણ કાર્ય માટે દિલ્હી સ્થિત પર્યાવરણ ચિંતન કેન્દ્ર, વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર, CSE કહેવામાં આવે છે, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, એનો આન્સર છે એ, દિલ્હી સ્થિત છે. એમને શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ 2018 માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. પર્યાવરણ ઘટાડાને પહોંચાડી વળવા અને તેના પગલાં જાહેર નીતિઓ અને કાર્યક્રમોને પ્રભાવિત કરવામાં સફળતા માટે CSEને પુરસ્કાર આપવામાં આવે છે, જેણે ભારતમાં સામાજિક અને આર્થિક વિકાસને લાભ આપ્યો છે. તો CSE આનો આન્સર છે. કુલ ઓપન ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામ કયા રાજ્યમાં શરૂ થઈ છે? કુલ કરને છે, રાઈટ? તો એ કયા રાજ્યમાં શરૂ થઈ છે? કેરલા. સી એનો આન્સર છે કેરલા. અને આ એક પહેલ છે કેરલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીની, કેરલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજીની આ એક પહેલ છે, એને કાઇટ કહેવામાં આવે છે, ઓકે? અને આ પ્લેટફોર્મ એક ખુલ્લી ઓનલાઈન લર્નિંગ પહેલ છે જેનો ઉપયોગ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને તાલીમ આપવા માટે થઈ શકે છે. તો આન્સર સી છે. બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી, જેમનું હાલમાં નિધન થયું, તે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં કયા યુદ્ધથી જાણીતા થયા છે? ઇન્ડો પાકિસ્તાન યુદ્ધ થયું હતું 1971માં, ત્યારે કયું યુદ્ધ દરમિયાન તે જાણીતા થયા? તેનું આન્સર છે લોંગવાલા, રાઈટ? લોંગવાલા જે યુદ્ધ થયો હતો એમાં એ ખૂબ જાણીતા થયા, બહાદુરી નેતૃત્વ માટે, હિરોઇક લીડરશિપમાં એમને ફેમસ થયા હતા. સી એનો આન્સર છે લોંગવાલા. ઇન્ટરપોલના નવા પ્રમુખ તરીકે કોણે શપથ લીધી? ઇન્ટરપોલ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઇન્ટરપોલના નયા પ્રમુખ તરીકે કિમ જોંગ યંગ એ શપથ લીધી છે. કિમ જોંગ યન સાઉથ કોરિયા છે, સાઉથ કોરિયાના પોલીસ ઓફિસર છે, રાઈટ? એ નવા
પ્રમુખ તરીકે શપથ લીધી છે. એમણે કોને સક્સીડ કર્યું એટલે કોણ એના પહેલાં હતા, મેંગ હોંગવાઈ કરીને હતા ચાઇનાના, રાઈટ? મેંગ હોંગવાઈ કરીને ચાઇનાના હતા, એના જગા પર તે આવ્યા છે 2 વર્ષ માટે, એમનો ટર્મ છે. ઓકે, અને આ જે ઇન્ટરપોલ છે એનું ફૂલ ફોર્મ શું છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન, એને ઇન્ટરપોલ કહેવામાં આવે છે. અને એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારની સુવિધા આપે છે એ લોકો. અને એનો હેડક્વાર્ટર ક્યાં છે ઇન્ટરપોલનું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, લિયો ફ્રાન્સ, રાઈટ? એનું હેડક્વાર્ટર છે લિયો ફ્રાન્સમાં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, એના નવા પ્રમુખ કિમ જોંગ યંગ. એ આન્સર. કેન્દ્ર સરકારે હવાને શુદ્ધ કરવા માટે કયા શહેરમાં કૃત્રિમ વરસાદ કરવાનો નિર્ણય લીધો છે, ઇન્ટ્રોડ્યુસ્ડ આર્ટિફિશિયલ રેઇન, કયામાં? દિલ્હીમાં. દિલ્હીમાં બહુ બધું ધુમ્મસ થઈ ગયો છે, એને ક્લિયર કરવા માટે કૃત્રિમ વરસાદ કરવાનો નિર્ણય લીધો, દિલ્હી એનો આન્સર છે. દુનિયાની પ્રથમ ભૂગર્ભ હોટલ કયા દેશમાં શરૂ થઈ છે, અંડરગ્રાઉન્ડ હોટલ, તમે સોચી પણ નહીં શકો અંડરગ્રાઉન્ડ હોટલ પણ બને, તો વર્લ્ડની ફર્સ્ટ અંડરગ્રાઉન્ડ હોટલ ક્યાં બની છે, શાંઘાઈમાં, રાઈટ? એનું નામ છે ઇન્ટરકોન્ટિનેન્ટલ શાંઘાઈ વન્ડરલેન્ડ, એનું નામ છે 18 ફ્લોરની લક્ઝરી હોટલ, 18 સ્ટોરે લક્ઝરી હોટલ છે. અને આ જે બનાવવામાં આવ્યું છે સેશાન પર્વતમાળા પર બનાવવામાં આવ્યું છે, રાઈટ? સેશાન પર્વતમાળા પર બનાવવામાં આવ્યું છે, શાંઘાઈમાં થયું છે, તો બી આન્સર છે. કયા દેશની ટીમ અંડર 17 પુરુષ સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ 2018 જીતી છે, કોણે જીતી છે, બાંગ્લાદેશે જીતી છે, ડી એનો આન્સર છે. બાંગ્લાદેશ ક્રીડા શિક્ષા પ્રતિષ્ઠાન, રાઈટ? બાંગ્લાદેશ ક્રીડા શિક્ષા પ્રતિષ્ઠાન, એને BKSP પણ કહેવામાં આવે છે, તે જીતી ગઈ છે. અને કોને હરાવી છે, અમીની સ્કૂલ અફઘાનિસ્તાનને હરાવી છે. ટોટલ 95 ટીમ્સે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં, તો ડી આનો આન્સર છે, બાંગ્લાદેશ. રણજી ટ્રોફીમાં 11,000 રન નોંધાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા, પ્રથમ ખેલાડી બન્યા છે, આન્સર છે વસીમ જફર. વસીમ જફર જે છે તે હાઈએસ્ટ રન સ્કોરર ઇતિહાસમાં બન્યા છે, રણજી ટ્રોફીની ઇતિહાસમાં એને સ્કોર કર્યો છે 11,000 રન સ્કોર કર્યા છે કોમ્પિટિશનમાં. અને કોનો રેકોર્ડ એમણે તોડ્યો છે, અમોલ મઝમદારનો, એટલે આનો રેકોર્ડ તોડ્યો છે. અને વસીમ જફર કોના તરફથી રમે છે, તે રમે છે વિદર્ભાથી, રાઈટ? વિદર્ભાથી રમે છે, તો એ વસીમ જફર એનો આન્સર છે. IMD ના જણાવ્યા અનુસાર ભારત વિશ્વ પ્રતિભા રેન્કિંગ 2018 સ્થાન કયું પામ્યું છે, વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં IMD નીકાળે છે. IMD સ્વિટ્ઝર્લેન્ડમાં છે, એક બિઝનેસ સ્કૂલ છે, તે નીકાળે છે આ રિપોર્ટ. અને ઇન્ડિયાએ 53rd રેન્ક પામ્યું છે 65 કન્ટ્રીઝમાંથી. અને આ જે રેન્કિંગ હોય છે, રેન્કિંગ 3 પરિબળો પર હોય છે, રોકાણ અને વિકાસ, અપીલ અને તૈયારી પર આધારિત છે, તો 53 એનો આન્સર છે. યુનિયન ગવર્મેન્ટે કરતારપુર કોરિડોરને મંજૂરી આપી છે, તે પંજાબના કયા જિલ્લામાં સ્થિત છે, એનો આન્સર શું છે? ભારત અને પાકિસ્તાનના પડોશી દેશો વચ્ચે સૂચિત સરહદ કોરિડોર જે ડેરા બાબા નાનક સાહિબ જે પંજાબ ભારતમાં સ્થિત છે, અને ગુરુદ્વાર દરબાર સાહિબ કરતારપુર પંજાબ પાકિસ્તાનમાં છે, આ શીખ ધર્મસ્થાનોને જોડે છે. તે હાલમાં બાંધકામ ચાલુ છે અને તે ગુરદાસપુર જિલ્લામાં છે. મિત્રો, નવેમ્બર 2019 ગુરુ નાનક દેવની 550મી વર્ષગાંઠ પહેલાં કોરિડોરને અંતિમ રૂપ અપાશે, તો એનો આન્સર છે સી, ગુરદાસપુર. સયાજી રત્ન પુરસ્કાર 2018 દ્વારા કયા ફિલ્મ ઉદ્યોગને વ્યક્તિત્વને સન્માન આપવામાં આવ્યું છે? સયાજી રત્ન એવોર્ડ, ઓબ્વિયસલી આ નામથી તમને ખબર પડી હશે કયા મહારાજની વાત થઈ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના 151મી જે વર્ષગાંઠ હતી એનું ચિહ્નરૂપ સ્વરૂપ
સયાજીરત્ન પુરસ્કારની સ્થાપના થઈ હતી અને હમણાં એને કોને મળ્યું છે? 2018નો પુરસ્કાર મળ્યો છે અમિતાભ બચ્ચનને. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ખેડૂતોના ધિરાણની ચૂકવણી કરવા માટે તેમના સામાજિક યોગદાન માટે તેમને આ સયાજી રત્ન પુરસ્કાર 2018 મળ્યું છે. મેરી કોમે કઈ શ્રેણીમાં વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ જીત્યા છે? કયા શ્રેણીમાં જીત્યો છે તે છે 48 કિલોગ્રામની શ્રેણીમાં જીત્યું છે. કોને હરાવીને ફાઇનલ્સમાં કોને હરાવી હતી? હન્ના અખોટા. હન્ના અખોટા જે છે યુક્રેનના, રાઈટ, યુક્રેનના હન્ના અખોટાને હરાવીને 6 ગોલ્ડ મેડલ જીતી ગયા છે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પહેલી વાર જીતી હતી 2002માં, પછી 2005, 2006, 2008, 2010 અને હવે 2018, રાઈટ. તો એનો આન્સર છે બી. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2019 મુજબ કયા રાજ્યમાં રોજગારીનો દર સૌથી વધુ છે? હાઈએસ્ટ એમ્પ્લોયબિલિટી રેટ સૌથી વધુ છે, આન્સર છે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટના મુજબ રાજ્યમાં રોજગારીનો દર સૌથી વધારે છે. સેકન્ડ આવે રાજસ્થાન, થર્ડ છે હરિયાણા, મિત્રો, રાઈટ. આ રિપોર્ટ કહે છે કે બેરોજગારી કઈ રીતે વધી રહી છે, કારણ કે પ્રોફેશન જે છે, તમારો જે વ્યવસાય છે પ્રોફેશન, એના હિસાબથી તમને માન્ય જોબ નથી મળતું, રાઈટ. એ રિપોર્ટ એ કહે છે. તો આંધ્રપ્રદેશે ટોપ કર્યું છે, ડી એનો આન્સર છે. ઇંગ્લેન્ડને હરાવીને કઈ ટીમે 2018ની આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ જીતી? ઓબ્વિયસલી આ બધાને ખબર છે, કારણ કે ક્રિકેટ બધા જ જોઈ છે. તો વિમેન્સ T20 વર્લ્ડ કપ જીતી છે ઓસ્ટ્રેલિયાએ, રાઈટ. ઓસ્ટ્રેલિયા જીતી હતી ઇંગ્લેન્ડના સામે, અને હોસ્ટ કોણ કર્યું હતું? T20 આઈસીસી T20 એ હોસ્ટ સિટી, હોસ્ટ કન્ટ્રી હતી વેસ્ટ ઇન્ડિઝ, મિત્રો, યાદ રાખજો. કારણ કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે આપણા જેટલા પણ કરંટ અફેર્સના વિડીયોઝ છે, મોસ્ટલી બહુ બધા ક્વેશ્ચન્સ જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછવામાં આવ્યા છે, એટલે તમે ધ્યાનથી આ બધી વસ્તુઓ વાંચજો, મિત્રો. ઓકે, તો એ ઓસ્ટ્રેલિયા આન્સર છે. કયા ભારતીય શટલરે સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2018 જીતી છે? સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સમીર વર્માએ જીતી છે. સમીર વર્મા એનો આન્સર છે. મિત્રો, આ જે સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જે છે તે દર વર્ષે ભારતમાં રમાય છે, ઇન્ડિયામાં રમાય છે, અને આ વખતે લખનૌમાં રમાઈ હતી. તો મિત્રો, તમારો આન્સર છે સમીર વર્મા કયા રાજ્યથી બિલોંગ કરે છે, કયા સ્ટેટથી છે, તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સમીર વર્મા કયા રાજ્યથી સંબંધિત રાખે છે, ક્યાં કયા રાજ્યથી છે? તો સી એનો આન્સર છે, સમીર વર્મા. નીચેનામાંથી કયા દેશે 2018 ડેવિસ કપ ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી? ડેવિસ કપ ટેનિસ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય છે, મેન્સની, મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ હોય છે, અને એને જીતી છે ક્રોએશિયાએ. ક્રોએશિયાએ ફ્રાન્સને હરાવીને જીતી લીધું છે ડેવિસ કપ ટેનિસ ટુર્નામેન્ટ. તો એ ક્રોએશિયા આન્સર છે. યુએન દ્વારા ગ્લોબલ સસ્ટેનેબલ સિટી 2025ની પહેલ માટે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે? ગ્લોબલ સસ્ટેનેબલ સિટી 2025ની પહેલ માટે કઈ નોએડા, જે ઉત્તર પ્રદેશની નોએડા સિટી છે, ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આવ્યું આ. વિશ્વભરમાં 25 મોડલ શહેરો બનાવવાનું લક્ષ્ય છે, જે 2025 સુધીમાં ટકાઉ વિકાસ લક્ષ્યો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એમ સાથે પૂર્ણ સુસંગત રહેશે. તો નોએડા આનો આન્સર છે. તો આની સાથે મિત્રો આપણું આ લાસ્ટ ક્વિઝ પૂરું થાય છે, નવેમ્બરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સનું, રાઈટ. કમેન્ટ બોક્સમાં મને લખીને જણાવજો કે તમારા કેટલા આન્સર્સ રાઈટ થયા છે. 2 ક્વેશ્ચન પૂછ્યા છે મેં. યુએનએસસી, યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પરમનન્ટ મેમ્બર્સ કયા કયા છે? અને બીજી વસ્તુ, સમીર વર્મા કયા શહેરના છે, રાઈટ. તો આ બંને ક્વેશ્ચન્સ પર મને આન્સર કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો આ વિડીયો અગર તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, મિત્રો, રાઈટ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.